તે સમયે ત્યાં ઉભા રહેલાઓમાંથી કેટલાકે ઈસુને ગાલિલ પ્રાંતના યહૂદીઓની કતલ વિશે જણાવ્યું. એ યહૂદીઓ યરૂશાલેમના મંદિરમાં બલિદાન અર્પણ કરતા હતા ત્યારે પિલાતે તેઓને મારી નાખ્યા અને તેઓનું લોહી તેઓના અર્પણો સાથે મેળવી દીધું. ઈસુએ પૂછ્યું, શું તમે એમ ધારો છો કે ગાલિલના અન્ય લોકો કરતા તેઓ વધારે પાપી હતા તેથી તેઓ માર્યા ગયા? ના, એમ નથી. જો તમે પણ તમારા દુષ્ટ માર્ગો નહીં ત્યજો અને ઈશ્વર તરફ નહીં ફરો તો તેઓની માફક જ નાશ પામશો. શિલોઆમનો બુરજ તૂટી પડ્યો ત્યારે તેની નીચે જે 18 માણસો દબાઈ મર્યા તેઓ યરૂશાલેમના અન્ય માણસો કરતા શું વધારે પાપી હતા? ના, એમ નથી. જો તમે પણ પસ્તાવો નહીં કરો તો તેમની માફક જ નાશ પામશો. પછી ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું. એક માણસે પોતાની દ્રાક્ષાવાડીમાં અંજીરી રોપી. ફળની આશાએ તે વારંવાર ત્યાં જતો પણ એકે ફળ ન મળતા તે નિરાશ બની જતો. આખરે તેણે માળીને બોલાવીને કહ્યું, આ અંજીરી કાપી નાખ, તે નકામી જગા રોકે છે. 3-3 વર્ષ સુધી મેં ધીરજ રાખી પણ તેના પરથી મને એકે ફળ મળ્યું નથી. માળીએ કહ્યું, આટલું એક વર્ષ તેને રહેવા દો, હું પોતે તેની ખાસ માવજત કરીશ અને પુષ્કળ ખાતર નાખીશ. આમ કરવા છતાં પણ જો તે ફળ નહીં આપે તો પછી હું તેને કાપી નાખીશ. એક વિશ્રામવારે ઈસુ યહૂદી સભા સ્થાનમાં શીખવતા હતા. ત્યાં તેમણે એક અપંગ સ્ત્રી જોઈ. અશુદ્ધ આત્મા વળગ્યો હોવાથી તે સ્ત્રી છેલ્લા 18 વર્ષથી વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર ઊભી રહી શકતી નહોતી. ઈસુએ તેને પાસે બોલાવીને કહ્યું, બહેન, હવે તું સાજી થઈ ગઈ છે. ઈસુ તેને અડક્યા કે તરત જ તે ટટ્ટાર ઊભી રહી શકી. અને તેણે ઈશ્વરની સ્તુતિ કરી. ઈસુએ તે સ્ત્રીને સાબાથ વારે સાજી કરી હતી માટે સભાસ્થાનનો આગેવાન ગુસ્સે ભરાયો. તેણે લોકોને મોટેથી કહ્યું, કામ કરવા માટે અઠવાડિયામાં 6 દિવસ છે, એ દિવસોમાં તમે સાજા થવા માટે આવો, પણ સાબાથ દિને તો હરગીજ નહીં. પ્રભુએ કહ્યું, ઓ દંભીઓ, તમે પણ સાબાથ દિને કાર્ય કરો છો. એ દિવસે તમે તમારા બળદ અથવા ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પીવા માટે નથી લઈ જતા? તો જેને શેતાને 18 વર્ષ સુધી જકડી રાખી હતી તે આ યહૂદી સ્ત્રીને સાબાથ દિને મુક્ત કરી તે શું ખોટું કર્યું કહેવાય? આ સાંભળીને ઈસુના વિરોધીઓ શર્મિંદા બની ગયા. આ અદ્ભુત કૃત્યથી લોકો ખુશ ખુશ થઈ ગયા. ઈશ્વરના રાજ્ય વિશે શીખવતા ઈસુએ તેઓને કહ્યું, ઈશ્વરના રાજ્યને સમજાવવા હું તેને કઈ ઉપમા આપું? એ આના જેવું છે. એક માણસે પોતાની વાડીમાં રાઈનું બી વાવ્યું. તે ઉગીને મોટું ઝાડ બન્યું અને તેની ડાળીઓ પર પંખીઓએ માળા બાંધ્યા. ઈસુએ ફરીથી કહ્યું, ઈશ્વરના રાજ્યને હું શાની સાથે સરખાવું? તે આના જેવું છે. ખમીર લઈને લોટમાં ભેળવવામાં આવ્યું. ખમીર પ્રસરીને આખા લોટને આથાવાળો કરે છે. યરૂશાલેમ તરફ મુસાફરી કરતા માર્ગમાંના ગામોમાં ને નગરોમાં ઈસુ શિક્ષણ આપતા ગયા. એક જણે તેમને પૂછ્યું, પ્રભુ, શું બહુ થોડા લોકો જ ઉદ્ધાર પામશે? ઈસુએ જવાબ આપ્યો, સ્વર્ગનો દરવાજો સાંકડો છે, તેમાં પ્રવેશ પામવા માટે ઘણા લોકો પ્રયત્ન કરશે પણ પ્રવેશી શકશે નહીં. જ્યારે ઘર માલિક પોતે દરવાજો બંધ કરી દેશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. તમે બહાર ઊભા રહીને દરવાજો ખટખટાવતા આજીજી કરશો કે પ્રભુ, અમારે માટે દરવાજો ઉઘાડો, ત્યારે તે જવાબ આપશે કે હું તમને ઓળખતો નથી. ત્યારે તમે કહેશો કે પ્રભુ, અમે તમારી સાથે ખાધું પીધું હતું અને તમે અમારી શેરીઓમાં આવીને અમને બોધ કર્યો હતો. તે સમયે તે તમને જવાબ આપશે
કે હું તમને ઓળખતો જ નથી. રે દુષ્ટો, તમે સર્વ અહીંથી ચાલ્યા જાઓ. જ્યારે તમે અબ્રાહમ, ઇસહાક, યાકોબ અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે રડશો ને દાંત પીસશો. તે સમયે આખી દુનિયામાંથી લોકો ત્યાં આવીને પોતપોતાને સ્થાને બેસશે. સાંભળો, કેટલાક જેઓ હાલ તુચ્છ ગણાય છે તેઓ ત્યારે માનપાત્ર ગણાશે, અને હાલ જેઓને માન મળે છે તેઓનું મહત્વ ત્યારે ઘટી જશે. તે જ સમયે કેટલાક ફરોશીઓએ આવીને ઈસુને કહ્યું, અહીંથી ચાલ્યા જાઓ, કારણ કે હેરોદ રાજા તમારી પાછળ પડ્યો છે ને તમને મારી નાખવા માંગે છે. ઈસુએ જવાબ આપ્યો, જાઓ, જઈને તે શિયાળવાને કહો કે લોકોને અશુદ્ધ આત્માના બંધનમાંથી મુક્ત કરવાનું અને માંદગીમાંથી સાજા કરવાનું હું આજે ને કાલે પણ ચાલુ રાખવાનો છું, અને ત્રીજે દહાડે હું મારું કામ પૂર્ણ કરીશ. હા, આજે કાલે ને પરમ દિવસે હું મારી મુસાફરી ચાલુ રાખીશ, કેમ કે ઈશ્વરનો કોઈ પ્રબોધક યરૂશાલેમની બહાર મારી નંખાય એ શક્ય નથી. ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોની હત્યા કરનાર અને તારી મદદે આવનારને પથ્થરે મારનાર નગર, જેમ મરઘી પોતાના બચ્ચાને પોતાની પાંખો નીચે એકઠા કરે છે, તેમ મેં પણ તારા સંતાનો એકત્ર કરવા કેટલું બધું ચાહ્યું, પણ તે મને એમ કરવા દીધું જ નહીં. હવે તમારું ઘર ઈશ્વરે તજી દીધું છે, તેથી જ્યાં સુધી તમે એમ નહીં કહો કે પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય હો, ત્યાં સુધી તમે મને ફરીથી જોવાના નથી.